સુરતમાં ગરીબો ની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવે આસમાને પહોંચ્યા છે, ત્યારે સામા તહેવારો ગરીબો અને મધ્યમ વર્ગ ડુંગળી રડાવી રહી છે। ડુંગળીના વધતા ભાવ અંગે શાક માર્કેટના હોલસેલરે જણાવ્યું કે સુરત એપીએમસીમાં આજે 20 કિલો ડુંગળીના ભાવ 1,000 થી 1,200 રૂપિયા બોલાય છે, જે ગયા મહિનામાં આ જ તારીખે 500 થી 600 રૂપિયા 20 કિલોના હતા। શાકભાજી માર્કેટમાં એક અઠવાડિયા પહેલા 35 રૂપિયા કિલો વેચાતી ડુંગળી હવે 70 થી 80 રૂપિયા કિલોના ભાવ વેચાઈ રહી છે। ક્લાઇમેટ ચેન્જિંગ અસરને લીધે ડુંગળીના પાકને નુકસાન થતાં ડિમાન્ડ સામે આવક ઓછી કરતા ભાવ વધ્યા હોવાનું સામે આવ્યું છે। ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પણ અસર થઈ છે, જેને લઈ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તહેવાર પહેલા સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરતા તો હોવાનો પણ કારણે ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી હતી। ધીરજ સુમરા સાથે હિન્ટ ટીવી ન્યૂઝ સુરત।